નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ સિમવાવે છે ઉપર અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ ટુ આ બંને પરીક્ષાઓના ફોર્મ અત્યારે ભરાય રહ્યા છે ત્યારે એના જાહેરનામા કેટલોક મહત્ત્વના સુધારા કરવામાં આવે છે હવે આ સુધારો શું છે તો મિત્રો આ સુધારાના કારણે એક કેટેગરીના ઉમેદવારોને ફાયદો થઈ શકે છે અને ફાસિંગ માર્ક ઘટાડવામાં આવે છે સાથે સાથે એની જે ફી છે એ પણ પરત કરવામાં આવશે હવે આ બધી જ સમગ્ર બાબત શું છે અને વિગતવાર ચર્ચા વિડીયોમાં કરીશું તો વિડીયો સાથે છેલ્લે સુધી સંકળાયેલ રહેજો વિડીયો ગમે તો લાઈક કરતો જો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ નું જે તારીખ સોળ બાર બે હજાર બાવીસ નું આ સુધારેલું જાહેરનામું છે જેમાં અહીં તમે જોઈ શકો છો કે ટેટ વન ની વાત ટેટ વન નું સુધારેલું જાહેરાત જાહેરનામું છે સાથે સાથે એક બીડીએફ બીજી પીડીએફ છે એની અંદર તમને ટેટ સુધારેલું જાહેરનામું જોવા મળશે મિત્રો બંને જાહેરનામાનો જે નિયમ એક જ છે અને નિયમ એ છે ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે એક સુધારો હવે શિક્ષણ વિભાગના જે ઉપરોક્ત ઠરાવ જે અહીં છે જાહેરાત માટે એની અંદર આર્થિક રીતે નબળા વર્ગોની કેટેગરી ઉમેરવામાં આવેલ છે પહેલાં એસસી એસટી અને ઓબીસી માટે જે પાસિંગ માર્ક હતું એ પંચાવન ટકા જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે સાહીઠ ટકા એટલે કે નેવું ગુણ હતું પરંતુ હવે જે જનરલ કેટેગરીના જે ઉમેદવારો ઈવીસીમાં આવે છે એટલે કે સો ઈડબલ્યુએસ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શનમાં આવે છે એવા ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક નવું નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એસસી એસ ટી ઓબીસી સાથે હવે ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો પણ પંચાવન ટકે પાસ થઈ શકશે મતલબ કે એ બ્યાસી ગુણ લાવે બંને વિભાગમાં થઈને તો એમને ટેટ વન અને ટેટ ટુ જે પણ પરીક્ષામાં બ્યાસી ગુણ લાવે એ પાસિંગ માર્ક ગણાશે એમના એટલે જે જનરલ કેટેગરીના ઉમેદવારો હતા અને જે ઇડબલ્યુએસ કેટેગરીમાં આવે છે એ વ્યક્તિઓ માટે એક તો ગુણની અંદર પાસિંગ માર્કમાં ફાયદો થયો છે સાથે સાથે એસસી એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોની જે ફી હતી એ બસો પચાસ રૂપિયા હતી જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોની ફી ત્રણસો પચાસ હતી હવે આ જે જનરલ ઉમેદવાર કેટેગરીના ઉમેદવારો જે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તો એ એનમી ફી પણ હવે બસો પચાસ રૂપિયા રહેશે તો જે ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો અગાઉ ટેટ ટુ પરીક્ષાનું ફોર્મ કે ટેટ વનનું ફોર્મ જનલ કેટેગરીનો ભરેલું હોય તેવા ઉમેદવારો એકવીસ બારથી એકત્રીસ બાર સુધી મિત્રો એકવીસ બારથી એકત્રીસ બાર સુધી ઓજસ્ટની વેબસાઇટ પર જઈ ફોર્મ એડિટ કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરી પસંદ કરી ફોર્મમાં સુધારો કરવાનો રહેશે અને જે ઉમેદવારો જનરલમાંથી ઇડબ્લ્યુએસ કેટેગરીમાં જે સુધારો કરી અને એમાં ફોર્મ ભરે છે એમને જે સો રૂપિયા વધારે ફી આપી છે એ ફી એમના એકાઉન્ટની અંદર બોર્ડ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે તફાવતની જે રકમ સો રૂપિયા છે એમના ખાતામાં પરત આપવામાં આવશે તો મિત્રો આ રીતે જે જનરલ કેટેગરીના ઉમેદવારો ઈડબ્લ્યુસ કેટેગરીમાં આવે છે એ જેમની પાસે ઇડબ્લ્યુસ કેટેગરીનું સર્ટિફિકેટ છે એ ઉમેદવારો પણ હવે એસસી એસટી અને ઓબીસીની જેમ અનામતનો લાભ ટેટ ટુની પરીક્ષામાં પણ મળશે અને એમને જે પાસિંગ માર્ક સાઠને બદલે સાહીઠ ટકાને બદલે પંચાવન ટકા એટલે કે બ્યાસી ગુણ લાવવાના રહેશે ટેટ વનનો હોય કે ટેટ ટુ હોય તો મિત્રો આજે એક મહત્ત્વનું જાહેરનામું હતું જો ઉમેદવારોએ જનરલમાં ફોર્મ ભર્યું એમ ઉમેદવારો પાસે ઈડબ્લ્યુ એસનું સર્ટિફિકેટ હોય તો તારીખ જે એકવીસ બારથી એકત્રીસ બાર દરમિયાન વેબસાઇટ પર જઈ સુધારો કરી લે જેથી એમને આ અનામતનો લાભ મળી શકે મિત્રો આવા જ ઉપયોગી વિડીયો અમે નિયમિતપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરતા હોઈએ છીએ જેમાં આપને વિશ્વસનીય અને આધાર પુરાવા સાથેની માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આવી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આપને સાચી માહિતી મળતી રહે વિડીયો ગમે તો લાઇક કરતા જજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ જે મેં નોટિફિકેશનની વાત કરી એ નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનનો લિંક મળી જશે ત્યાં જઈ આપ એ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી મહેત સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ